સામે મને ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, ને મંદિર હશે તો કોઈ પૂજારી મહારાજ ભગવાનની પૂજા કરતા હશે. લાવ પૂજારી મહારાજ ને જઈને પૂછું. હે પૂજારી મહારાજ, હે અટમાળા પટમાળા, હે સાધુ મહાત્મા, હે પોપિયાની બીલી માળા, હે જટાધારી, આપણી જાળી અડધી રાતે મધ રાતે કોણ બોકા નાખે જોયા. બીજું એક લઈ લે. હલો, જનાવર લાગે બાપુ, સીધું ઝપટ કરે છે. એટલે તો ભાઈ કો બાપુ, એ બોલો. ઓમ નમો નારાયણ. નારાયણભાઈ, મારું નામ નારાયણભાઈ છે. અરે પૂજારી મહારાજ, હું તમારું નામ નથી કેતો, હું ભગવાન નું નામ કહું છું. ભગવાન નું નામ? તમારે કોઈ ગુરુ મહારાજ છે? કેમ બાધવું છે? તો અત્યારે જ છે. તો ગુરુ મહારાજ ને જગાડો, મારે એનું ખાસ કામ છે. ખાસ કામ બાપુ? હા, તમારું ખાસ કામ હે? આ કે 2000 રૂપિયા લીધા નથી. ક્યાંથી આવે પૂછી જો. એ ક્યાંથી આવો? ક્યાંથી આવો? સુલામાંથી. બોલો પૂજારી મહારાજ. કે ગામ થી આવો તમે? અરે પૂજારી મહારાજ, હું પોકરણગઢ થી આવું છું. ઓહો, એ પલ્લા ઉપર થી આવે બાપુ? ક્યાંથી? પલ્લા ઉપર થી, પોકરણગઢ થી. ઠેઠા અહીંયા ધક્કો ખાતો. રોકરણગઢ થી? હા, તો જાણીતા ભગાબેન ભાઈ. આવો આવો, હાલો. બાપુ ને પાછું પકડવા પડે, ટાઈટ છે ને. બિસ્તરો તો ભેગો રાખવો પડે, કઈ ભગવાન થાય નક્કી ન હોય. ફૂલ તૈયારી અલગ ગિરનારી રે મહાકાલે, કલકત્તા વાલી ભાંગ મેરુ શ્રી સચ્ચે રે સોલા ભેરા રે ભંડાર અલગ ગિરનારી. બોલો ભક્તરાજ. ઓહો, આજ ટાઈટ માં ભૂલાઈ ગઈ ભાઈ. અરે પૂજારી મહારાજ. બોલો મહારાજ. સામે મને એક ધજા દેખાય છે. આ ધજા દેખાય મને? હોત દેખાય. એ ધજા શેની છે? એ બે ધજા પોલિસ્ટર ની છે. અરે સાધુ મહાત્મા, ધજા તો બધી કાપડની જ હોય. હોય હોય. તો સામે જે મંદિર દેખાય છે, હા, એ કોનું છે? એ અમારા બાપનું છે. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, જો પૂજા તમે કરતા હોય તો મંદિર તમારું જ હોય. હોય હોય હોય. પણ એમાં મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની જ હોય ને. અરે સાધુ મહાત્મા, મારે ભગવાન નું તપ કરવું છે, મારે ભગવાન નું ભજન કરવું છે. તમારે ભગવાન નું ભજન કરવું છે? હા પૂજારી મહારાજ. હું અહીંયા ફવાડો કરું છું? હું એવું નથી કેતો. તમે કયો છો? કેમ તમે ભજન કરતા હશો? તમે જે ભજન કરો છો, હા, એવું જ ભજન મારે કરવું છે. એમ તો તમારે સ્નાન કરવું જોઈએ. અરે પૂજારી મહારાજ, બીજા બધા ગંધાવ છો, હનાન નથી કરતા. અમે 3-3 મહિના ની નાતા હે તો રૂખડ સંદન ગંધાતા હે, અને તમે 3 દિન ની નાતા હે પક્ષી માથા ઉધી ગંધાતા હે. ગોર અહીંયા અને કઈ નાતા હે? રસ્તામાં હેલા જતા હે, ઓસિતાના વરસાદ થતા હે, અને ક્યાંય ઓથાર નહીં મળતા હે, તે ભણના દીકરા નાતા હે. અમે શાળામાં અમે ટીકડી ખાઈ લેતા હે, 8 દી ઉયા જતા હે. શાળામાં જો નાતા હે તો રીંગણું થઈ જતા. તો સ્નાન કરી સેવા કરવા બેસી જજો. કાંઈ પણ થાય એટલે પેલા મને જગાડજો, હું પંચમુખી ના ધૂણા આગળ બેવડો તેવડો પડ્યો છું. ભલે પૂજારી મહારાજ. હાલો દે જાઓ, હાલો. એ વિખળ ખળ વહેતી ગંગા રે માં સ્નાન કરે મલદાતા. ઘોડા
ना भाई को તમે અમારા બિસ્તરા ને પાટું માર્યું, તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે, આમાં આમાં મારા ગુરુજીનું ખોપરું છે. તમે મારા ગુરુજીના ખોપરાને માર્યું, કોઈ વાંધો નહીં, ગુરુ પાછા કરી જાય. જર દેવતાએ મને નિદ્રા સુભદાર કહેલ કે હા ઇન્દ્રદેવ, જર સંકટ વડે ત્યારે અમને યાદ કરજો. આ સંકટ સેના વાંદવા ઘરાણા છે. લાઈ માથી મોટા બ્રહ્મદેવને સબરી આ તપોવનની અંદર હાજર કરો. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ તો બોલાવે બ્રહ્મા આવ તો આજ તપોવન બોલાવે, આજ તપોવન બોલાવે, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ તો મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હોય છે. અરે ઇન્દ્રદેવ અત્યારે અમારા શું કામ પડે? અરે બાજા, અરે વિશ્વામ બાજા, અંદર બાજા, રે બધો આમ જ કરે, કોઈને હારતા જ નહીં ભાઈ. દેવ શાંત થઈ જાઓ, ઈ શાંત ઘડી માં નહીં થાય હવે. અને તમે જાણતા હોય તો નહીં કેતા, કોને ખબર છે આનાથી મોટું કોણ છે? હે વિષ્ણુ, આના વિશે કોણ જાણે છે? મારથી મોટા મહાદેવ જરૂર જાણે. હા, એને ખબર હતી, ઈ લગભગ બપોર પછી આવીને આવ્યા હતા, એને ખબર હોય, એને એને બોલાવો. હે વિષ્ણુ દેવા દેવા મને મહારાજ ભોળ્યા નાથ સમરી આપ તપોની અંદર હાજર કરો. બોલાવો